વડોદરાના પરિવારે પોતાની લાડકવાય દીકરીના મૃત્યુ બાદ તેના ઓર્ગેન ડોનેટથી અન્ય લોકોને નવું જીવન મળે તે માટે પોતાની બ્રેઇનડેડ દીકરીના અંગોનું મહાદાન કરી બીજાના જીવનમાં આશાની જ્વાળા પાથર્યા હતા। વડોદરાની 30 વર્ષીય કોમલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અને ખ્યાતનામ કંપનીમાં જોબ કરતી હતી। કેદારનાથ 25 મેના રોજ ગયા બાદ 1 જૂને પરત વડોદરા ફરતા પહેલા માથામાં ગંભીર દુખાવાની ફરિયાદ સાથે ખેંચાતા સ્થાનિક હોસ્પિટલમાં સારવાર કરાવી વડોદરા પરત ફર્યા હતા, પરંતુ ફરીથી અસ્વસ્થ બનતા બરોડા લાઇફ લાઇમ અને સર્જરી કેર હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પરિવારે પારુલ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા, જ્યાં તે સેરેબ્રલ સાઇન્સથી પીડિત હોવાનું નિદાન આવ્યું હતું। સ્થિતિ વધુ બગડતા વેન્ટિલેટર સપોર્ટ પર રાખતા બ્રેઇન ડેડ હોવાનું ડોક્ટરને ધ્યાને આવતા તેના પરિવારના નાના ભાઈ, માતા અને ફોઈને પારુલ હોસ્પિટલના ડોક્ટરે દર્દીની ગંભીર સ્થિતિ વચ્ચે અંગદાન બાબતે સમજાતા પરિવારે સંમતિ આપી હતી। મહિલાના ઓર્ગેનથી 6 લોકોને નવજીવન મળશે તેવું સમજી પરિવારે તમામ ઔપચારિકતા પૂર્ણ કરી હતી। પારુલ સેવાશ્રમના ડોક્ટરે તુરંત જ ઝાયડસ અમદાવાદ અને મુંબઈની ગ્લોબલ હોસ્પિટલના ડોક્ટરોનો સંપર્ક કરી પરિવહન ઝડપી બનાવવા માટે ગ્રીન કોરિડોર જાહેર કરી 24 કલાકની અંદર ઓર્ગનની પુનઃપ્રાપ્તિ કરી લીધી હતી। પરિવારે દીકરી ગુમાવવા છતાં દીકરીના અંગો 6 વ્યક્તિને નવજીવન બક્ષશે અને પોતાની દીકરી બીજામાં જીવશે તેવું હૃદયને આશ્વાસન આપી અંગદાનની મહાનતા બતાવી હતી। પારુલ હોસ્પિટલના મેડિકલ ડોક્ટરે પરિવારનું પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું। બજરંગ શર્મા, લાઈવ ગુજરાત ન્યૂઝ, વાઘોડિયા।